કાલ સવારનો ઇતિહાસ આ સારસાપુરીનો મને બહુ આ પ્રસંગ ગમે, બધાને ગમતો હશે, મને વિશેષ ગમે છે. આટલી બધી છૂટ તમને બધાને મળે છે. તમે જો રાત્રિના અત્યારે સવા દસ વાગ્યા તો તમે અહીંયા બેઠા છો, કદાચ બે વાગ્યા સુધી હું અહીંયા બેસાડું ને, જો તમારી નિષ્ઠા હોય તમે બેસો, ઘરમાં કોઈ કશું નહીં બોલે. પણ એ સમય તો કેવો સમય, મર્યાદાઓ, ઘરની બહાર કોઈ સ્ત્રીઓ ન નીકળે એવા સમયે માં ભગવતી અચરતબા એને નિયમ લીધો છે કે કરુણા સાગરના જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળ નહીં લો. એ બ્રાહ્મણ પરિવાર પણ પોતાની બધી જ કર્મકાંડની એ બધી માન્યતાઓ, એ રીત રિવાજો એને એક બાજુ નેવે મૂકીને કર્મણા કરુણા સાગરના શ્રી ચરણોની અંદર એને અનન્ય ભાવ છે. પણ ગામ લોકોથી આ સહેવાયું નહીં, લોકોથી સહેવાય નહીં. ભાઈ બહેનો, તમે બહુ ભક્તિ કરશો ને, બહુ મંદિરે જશો ને, તો આજુબાજુ વાળા બોલશે, ઓ ગુગરા બાંધીને ઉપડી ગયા, ક્યાંક ભજન લાગે છે. મારી માતાઓ બહેનો આટલું આટલું જે ભજન કરતી હોય છે ને, હું તો જોઉં છું ગુરુગાદી આવું ને, ગુરુવારે દૂન હોય, બહેનો હોય, યુવાનો હોય, કેટલા ભાવ અને શ્રદ્ધાથી પરમ ગુરુ કરુણા સાગરને રીઝવતા હોય છે. પણ એ સમય ત્યારે હતો. અમુક અમુક ગામની અંદર તમે જુઓ, હું કાયમ એમ કહું કે આ સંસાર છે ને એ ધાણી ફોડવાના માટલા જેવો છે. ધાણી ફોડવાનું માટલું છે ને, બેનું જુદું રાખે, પછી જ્યારે તેને ધાણી ફોડવી હોય ત્યારે ચૂલા ઉપર કે પછી કોઈ આગમાં મૂકવાનું હોય એ ત્યાં અગ્નિ ઉપર મૂકે, એ તપે એટલે એના અંદર બીજ નાખે એટલે ધાણી થઈને બહાર નીકળે. મકાઈ નાખે તો મકાઈની ધાણી થઈને બહાર નીકળે, ફૂલ થઈને બહાર નીકળે. જુવાર નાખે તો જુવારના ફૂલ થઈને બહાર નીકળે. રાજગીરી નાખે તો રાજગીરીના ફૂલ થઈને ધાણી થઈને બહાર નીકળે. આમ 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 મુઠ્ઠી ભરે એટલે આમ આમ નાખે એટલે બધા દાણા ફૂટી ફૂટીને બહાર આવે. પણ તમે જોયું હશે મોટા ભાગે બહેનોએ જ્યારે મુઠ્ઠી ભરીને આમ દાણા નાખે ને તો કંઈ બધા દાણા ફૂલ થઈને બહાર ન આવે. અમુક દાણા એવા હોય જે ફૂટે નહીં, બીજાને ફૂટવાય ન દે. એમ અમુક ગામમાં એવા હોય જે જાય નહીં, જવા દે નહીં. આ વળી શું લાગ્યા છો બધા, રોજ રોજ વળી શું ગુરુગાદીએ જવાનું હોય, ગરમા છે બધું. ના સારસા વાસીઓ, તમે બધા બહુ નસીબદાર છો, મારા કરુણા સાગરના રોજ ઉઠીને તમને એના દર્શન થાય છે. આનાથી વિશેષ બીજું ભાગ્ય કયું હોય? જે કરુણા સાગરના દર્શન માટે ઋષિ મુનિઓ 33 કરોડ દેવતાઓ તલપાપડ છે, એવા કરુણા સાગરના દર્શન રોજ ઉઠીને મારા સારસા વાસીઓને થાય છે. એ કોઈ સહેલી વાત નથી, એ નસીબની વાત છે, ભાગ્યની વાત છે. પણ બધા ન કરી શકે. કેટલા લોકો જાય છે, જરા હાથ તો ઊંચો કરો, મંદિરે રોજ કેટલા જાય છે? વાહ, ઘણા તો બે બે હાથ કરે, દીદી બે બે વાર જઈએ છે. પણ કઈ વાંધો નહીં, જે નથી જતા એ કાલથી જજો, નથી જઈ શકતા એ કાલથી જજો. મારા કરુણા સાગરની જો એક દિવ્ય દ્રષ્ટિ મળી જશે ને ભાઈ બહેનો, જીવનનું આખું પાસું પલટાઈ જશે. માથું આમ કઈ નામ ઝુકાવીએ ને આપણે, તો આ માથામાં બધી નસ હોય, આ બધી રેખાઓ હોય, ખબર છે તમને? હાથમાં રેખાઓ હોય, હસ્તરેખા, આ કપાળની જે બધી રેખાઓ હોય, ભાલની રેખાઓ, મોઢાની અંદર રેખાઓ હોય. પેલા જૂના જમાનાની અંદર મોટા મોટા જ્યોતિષકારો એ જ્યારે એ અંદરની તાળવાની રેખા ઉપરથી નક્કી થતું એનું ભવિષ્ય, તો શું કરતા, એ લોટનો પિંડો મોઢામાં મૂકીને એના અંદર જે આકૃતિ આવે એ આકૃતિ ઉપરથી નક્કી કરતા કે આ ભવિષ્યનો રાજા બનશે કે શું બનશે, અથવા તો કેવો સુરવીર બનશે કે કાયર બનશે, આવું બધું ત્યારે નક્કી કરતા. એટલે બધી રેખાઓ હોય, મોઢાની અંદર રેખા હોય, કપાળની અંદર લાટમાં રેખા હોય, હાથમાં રેખા હોય, પગમાં રેખા હોય, પણ આમ કે નામ જેવો મસ્તક ઝુકાવીએ ને એટલે બધી આડી અબડી જેટલી રેખા હોય ને બધી સીધી થઈ જાય. પણ કરુણા સાગરના દરબારમાં જઈને મસ્તક ઝુકાવવું પડે તો એ બધી સીધી થાય. અને આમ કે નામ હાથ જોડવા પડે, હાથ જોડીએ ને તો એ બધી સીધી થઈ જાય. આડી અબડી ખબર નહીં, ઘણાને તો એટલી એટલી આડી અબડી કંઈ ખબર જ નહીં પડતી, આમ ગોટાળા ગોળે ગોળ ફરે એવી એવી રેખાઓ ઘણા તમારી પાસે આવે. આવીને કે દીદી તમે કઈ જોશ જોવો છો કેમ? તે એક દિવસ એક બેન આવીને મને કે તમે કઈક દોરા ધાગા જોશ કઈ જોવો છો? મને કીધું કેમ તમારે વળી શું કામ છે? બોલે બીજું કશું નહીં, મારી જેઠાણી છે ને આખો દિવસ ટીક 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 કર્યા જ કરે છે.
જઈને એને કાં તો કંઈક દોરો બાંધી દઉં ને તો જેઠાણી બા બરાબર સીધા થઈ જાય. મેં કહ્યું એવું કરવું છે? તો કહે હા. મેં કીધું એમાં દોરાની જરૂર નથી, જેટલા ભાવથી તું મને બોલાવે છે ને એટલા ભાવથી તારી જેઠાણીને બોલાવવાનું શરૂ કરી દે, એ તારા વશ થઈ જશે એમને એમ. પ્રેમથી રહો, ખુશી ખુશી રહો. અને એમાંય હાઈ હલ્લો છોડીએ, કૈવલ કૈવલ કહીએ, હાઈ હલ્લો આ બધું છોડો. સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, બધું બરાબર થઈ જશે. પણ હું જે વાત કરી રહી છું, લલાટની રેખાઓ, આડી અવળી જો રેખાઓ હોય ને એને સીધી કરવી હોય તો રોજ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના શ્રી ચરણોમાં જેના મસ્તક ઝુકાવો, તમારી રેખાઓ બધી સીધી થઈ જશે. ગુરુના ચરણની અંદર મસ્તક ઝૂકવું જોઈએ આપણું. પણ ઘણાનું ન ઝૂકે તો ન જ ઝૂકે, તમે જુઓ અક્કડ જ રહે. આપણે કહીએ સત્કેવલ સાહેબ એટલે આપણે આમ કરીએ, પણ એ આમ જ ઉભો રહે. હા બોલો. નમે ઝુકતા હૈ વહી જિસમે જાન હોતી હૈ, ઝુકતા હૈ વહી જિસમે જાન હોતી હૈ, અકડપન તો મુર્દે કી પહેચાન હોતી હૈ, અકડપન તો મુર્દે કી પહેચાન હોતી હૈ. મુર્દુ હોય ને ઈ ન વળી શકે, ઈ તો બિચારું જેમ હોય એમ જ રહે. જીવતો માણસ હોય ને ઈ આમ ઝૂકી શકે. એટલે આપણે જોઈ લેવાનું કે આપણે જીવતા છીએ કે ગુજરી ગયા છીએ. આમ આમ શ્વાસ તો ચાલતો જ હોય, પણ ઘણા તોય ગુજરી ગયા હોય. જોઈ લેવાનું આપણને ઝૂકવું ગમે છે. જો ઝૂકવું ગમતું હોય તો માનવાનું કે આપણે જીવતા છીએ, ઝૂકવું નથી ગમતું તો માની લેવાનું ગુજરી જ ગયા છીએ આપણે. ઘણા ન ઝૂકે તો ન ઝૂકે. આપણે કઈ સત્કાર સાહેબ તો બોલે હા. તમે જુઓ આ બધા મોટી ઉંમરના દાદા દાદીઓ જો કોઈ છીક ખાય ને તો એ બોલે હક છી કૈવલ, હક છી કૈવલ. અને અત્યારે તો એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી, તે ખબર જ ન પડે કે છીક ખાય છે કે ઉધરસ ખાય છે કે કઈ ખબર જ ન પડે. અચરિત બાના જીવનની અંદર લાખ મુસીબતો આવી. કેવી કેવી? લોકોએ ઈર્ષા કરી. કેવી ઈર્ષા કરે છે? અચરિત બાને પહેલા તો ખુદ રોકવાનો પ્રયત્ન કરે, પણ અચરિત બા રોકાઈ તો એ અચરિત ભાષા ના. પછી તો ગામના લોકો ભેગા મળ્યા ને અચરિત બાના ઘરે ગયા. અચરિત બા નતા, પણ ઘરના બધા લોકો હતા. ઘરના લોકોના જઈને કાન ભંભેર્યા, સાંભળો આ અચરિત બા રોજ કરુણા સાગરના મંદિરે જાય છે દર્શન કરવા માટે, ગુરુગાદીએ જાય છે. એને બંધ કરો કેમ? બોલે ગામમાં કેટલી અનાફ સનાફ વાતો થાય છે, એના માટે ગામમાં વાતો થાય છે. તો બોલે હા. અરે બંધ કરો એને જવાનું, તમે તો બ્રાહ્મણ પરિવાર, તમારે બીજી ક્યાંય જવાનું ન હોય. એમાં એક સ્ત્રી અને એ કરુણા સાગરના દરબારમાં જાય છે. અરે લોકો કેટલી કેટલી ખરાબ વાતો કરે, હકીકતમાં લોકોને કઈ ખબર જ નથી. લોકોને કઈ આ જે ચાર પાંચ જણા હતા ને એને જ આ બધી તકલીફ હતી. ઘણા લોકો આવું જ કરે, એમ કઈ ગામવાળા આવું કહે છે. હકીકતમાં ગામવાળાને કઈ ખબર ન હોય, એ પોતાના મનના જે હોય ને ભાવ એ ત્યાં રજૂ કરતા હોય. પણ ગામના લોકો ગયા અને પછી તો અચરિત બા ને પરિવારના લોકો એમ કહે છે, અચરિત બા હા મંદિરે જવાનું બંધ કરો. કેમ? બોલે ગામની અંદર લોકો ખરાબ વાતો કરે છે. આપણે આ રીતે રોજ ઉઠીને તમે એના દર્શન કરો છો કરુણા સાગરના, અને પછી તમે જલપાન કરો છો, આ બધું સારું નહીં. ઘરે બેસીને ભક્તિ કરો ના. અને ત્યારે અચરિત બા એમ કહે છે, ગઈકાલની મારા પાસે આ બધી વાતો આવી રહી છે દીદી, તમે આ તો ગબડાવજો છો એટલે મારે આજે આ લેવું પડ્યું છે. શું? તો બોલે તમે આ બધું બંધ કરો અને પ્રભુનું નામ મનમાં મનમાં લેવાય. મનમાં મનમાં પણ નામ લેવાય, ઘરે બેસીને પણ ભક્તિ કરાય, આ બધું છોડો. ત્યારે એ અચરિત બા એમ કહે, હે મારા અંતર માં લગની લાગી ગુરુજી, નહીં છોડું કૈવલ નામને. મારા અંતર માં લગની લાગી ગુરુજી, નહીં છોડું કૈવલ નામને. મારા અંતર માં લગની લાગી ગુરુજી, નહીં છોડું કૈવલ નામને. મારા અંતર માં લગની ગાઈએ.
ગવડાવું એટલે ખાલી બહેનો જ ઊભું થવું એવું નહીં, ભાઈઓએ પણ ભાઈ. તો મને કઈક ઉમંગ આવે જે રમગાય આ બધું. બેનો ખૂબ આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક ગાય છે. આજે તો ઘડા લઈ લઈને આવી ગઈ છે, તમે જુઓ ને. ઓહો, એટલે તમારે તમે તમારે તલવાર લઈને આવું તો તમે આવી જાઓ. જય હો. મારા અંતરમાં લગની લાગી ગુરુજી, નહીં છોડું કૈવલ નામને. મારા અંતરમાં લગની લાગી ગુરુજી, જાણ મારી પ્રીતને ઘેલી દુનિયા શું જાણ મારી પ્રીતને. મેં તો છોડી જગતની જૂઠી રીતને, મેં તો છોડી જગતની જૂઠી રીતને. મારે દુનિયાની બી કહેવે શિદને ગુરુજી, નહીં છોડું હે નહીં છોડું કૈવલ નામને. મારા અંતરમાં લગની લાગી લાગી ગુરુજી ના જોડે, સુરતા લાગી ગુરુજી ના જોડે. કૈવલ જ્ઞાન અંતર પટ ખુલે ગુરુજી, નહીં છોડું હે નહીં છોડું હે નહીં છોડું કૈવલ નામને. મારા અંતર માં લગને લાગી ગુરુજી, નહીં છોડું કૈવલ નામને. દુનિયાનું મારે શું કામનું જીતવનમાં ચિંતા
ચરણ કૈવલ નામનું ગુરુજી નહીં છોડું, હે નહીં છોડું કૈવલ નામને મારા અંતર માં લગની લાગી ગુરુજી નહીં છોડું કૈવલ નામને થાય જન મારો ગુરુજી નહીં છોડું, હે નહીં છોડું કૈવલ નામને મારા અંતર માં લગની લાગી ગુરુજી નહીં છોડું કૈવલ નામને જય હો. હવે કરશો નહીં નિરાશ, હવે કરશો નહીં નિરાશ મારા અંતર માં કરજો વાસ ગુરુજી નહીં છોડું, હે નહીં છોડું, હે નહીં છોડું કૈવલ નામને મારા અંતર માં લગની લાગી ગુરુજી નહીં છોડું કૈવલ નામને મારા અંતર માં લગની લાગી હવે નહીં છોડું કૈવલ નામને 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 હવે નહીં છોડું કૈવલ હાથ પકડો ગુરુજી મારો હાથ પકડો ગુરુજી મારો મારી ડૂબતી નૈયાને તમે તારો મારી ડૂબતી નૈયાને તમે તારો મારો સફળ કરો જન મારો ગુરુજી નહીં છોડું કૈવલ નામને મારા અંતર માં લગની લાગી ગુરુજી નહીં છોડું કૈવલ નામને હવે નહીં છોડું કૈવલ નામને હવે નહીં છોડું કૈવલ નામને અચરિતબા કહે છે કૈવલ નામને હું નહીં છોડી શકું, મારા કરુણા સાગરને હું નહીં છોડી શકું, આ જગતને છોડી દઈશ પણ નામ નહીં છોડું. અને બહુ સરસ મજાની વાત કરુણા સાગરે અગાધ બોધમાં કહ્યું છે, અચરિત અવલ રામ અરુ પ્રેમા કુલ છોડે તોડે નહીં નેમા. આમ તો ચારે ચાર મહિલા, અચરિતબા, અવલબા, રામબા અને પ્રેમબા, આ ચારેયને ઓરડામાં પૂરી દીધા છે. આવી વાત છે, પણ આ ચારેય પ્રથમ પહેલા બહુ બહુ સામનો કર્યો છે. કરુણા સાગર એમને મળે નહીં ભાઈ બહેનો. લોકોએ ઘણી ઘણી વાતો કરી, ઘરના લોકો એને રોકટોક કરે, પણ બોલે
નહીં છોડું કૈવલ નામ નહીં. હવે એ નામ મારાથી છૂટે એમ નથી. ભાઈ બહેનો, એક દિવસ ઘરના લોકોએ નક્કી કર્યું કે આને આપણે ઓરડામાં પૂરી દો. ઓરડામાં પૂરી દઈશું એટલે ઓટોમેટિક પછી ભૂખ લાગશે, તરસ લાગશે, જમી લેશે, પાણી પી લેશે, પછી આપણે ચિંતા નહીં, એનું નિયમ તૂટી જશે. આવું કરવું આપણે. બધાએ શું કર્યું? ઓરડામાં પૂરી દીધા છે. નિયમ તોડાવવા માટે આ જગત લાખ લાખ પ્રયત્નો કરશે ભાઈ બહેનો. અને અમુક લોકોનું તો કામ જ આ છે, અમુક લોકોનું કામ આ છે. પરમગુરુ કરુણા સાગર વિશ્વબોધ ચોસરામાં બહુ સરસ મજાની વાત કરે, એમાં એ ઘરના લોકો હોય ને એ પેલા પીડા આપે. ઘરના લોકો પેલા હેરાન કરે. જો સુરભી ઉર કથિર કીટ વત પીબત રૂત્ર તજી ખીરુ, ત્યો સા કુટ અજ્ઞાન કો અચરત તજીરત સંત સહીરુ. ગાયના આચળમાં સરસ મજાનું મીઠું મધુરું દૂધ હોય, ગાયના આચળમાં મીઠું મધુરું દૂધ હોય, આખું ઘર એ દૂધ પીવે, પણ એ આંચળની અંદર એક કથીરી હોય, એવી જીવાત હોય, એ આંચળથી નજીક રહે છે, ગાયથી નજીક રહે છે, પણ છતાંય એ દૂધ ન પીવે, એ લોહી પીવે, એમ નજીક રહેનારા લોહી પીવે, નજીક રહેનારા લોહી પીવે, એ દૂધ ના પીવે. દાદા નજીક રહેનારા આવું કરે. એક એક ભક્તોના તમે દ્રષ્ટાંત લો. જો હું અહીંયા જે પણ દ્રષ્ટાંતો આપું છું ને, શું કામ દ્રષ્ટાંતો આપું છું? કે આપણી ગુરુ ભક્તિ વધે, આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધે, એટલે હું બધા દ્રષ્ટાંતો આપું છું. એક એક ભક્તોના જીવનમાં તમે જુઓ, નરસિંહ મહેતાના જીવનમાં જુઓ, સગી ભાભી એને ત્રાસ આપે, એને પરિણામે ઘર છોડીને જતા રહે, ને પછી જામનગર બાજુ, વાંકાનેર બાજુ, એ ત્યાં એમને જડેશ્વર મહાદેવના દર્શન થાય, ને ત્યાર પછી એ બોલતા થાય નરસિંહ મહેતા. અને પછી પણ ઘણા બધા એના જીવનની અંદર કષ્ટો આવ્યા, વિઘ્નો આવ્યા, પણ છતાંય એને એના ઈષ્ટદેવનું નામ નથી છોડ્યું. એવી જ રીતે મીરાબાઈ, એના જીવનની અંદર ઘણા બધા કષ્ટો આવ્યા, છતાંય એને એના ઈષ્ટનું નામ નથી છોડ્યું. મહાત્મા મૂળદાસ અમરેલીની અંદર ઘણા બધા વિઘ્નો આવ્યા, બાધાઓ આવી, છતાંય એને એના ઈષ્ટનું નામ નથી છોડ્યું. જેને નામ નથી છોડ્યું એ નામીએ એને નથી છોડ્યા, એનું રક્ષણ હર પળે કર્યું છે. મેને જબ ઇસ પથ પે ચલને કી સોચી તબ મેરે અપનો ને મુજસે કહા એ નાદાન તુ વાપિસ આ જા ધોખા ખા જાયેગા. મીરા ચલી ઇસ પથ પર ઉનકો જહેર કા પ્યાલા મિલા, પ્રહલાદ ચલા ઇસ પથ પર ઉનકો ધગધગતે ખંભે કા આલિંગન મિલા, એ નાદાન તુ વાપિસ આ જા તુ ધોખા ખા જાયેગા. તબ મેને મુસ્કુરાતે હુએ કહા અરે એક બાર તુ મેરે માલિક કી મહફિલ મે આકર કે તો બેઠ, તુ ખુદ ઉસકા દીવાના હો જાયેગા, તુ ખુદ ઉસકા દીવાના હો જાયેગા. એક વાર આવીને બેસ તો ખબર પડે, હમારી મહેફિલ મે આકર કે બેઠો તો પતા ચલે કે યે જગત કિતના હસીન હૈ. આટલી બધી છે, આટલી બધી સરસ મજાની અમારી મહેફિલ છે. કેટલાને આવું છે અમારી મહેફિલમાં? અમારા આ આ પોશાકમાં આ રીતે કેટલાને આવું છે બોલો? હા, દર્દ બહુ મળે, પણ ખુશી પણ એટલી મળે. જો તમને કહું કેટલી કેટલી આમાં કેટલા બધા ફાયદા, જો કદાચ તમારું મન થોડું પોચું થાય, થોડું તમારું મન થોડું ઢીલું થાય તો હું વાત કરું. પહેલો ફાયદો સાધુ બનવામાં, પહેલો ફાયદો આમ તો મારા ગુરુજી એવું કહેતા, ત્રણ ફાયદા મુંડ મુંડાએ તીન ગુણ. મુંડ મુંડાવીએ ને સાધુ થઈએ તો ત્રણ ગુણ, ત્રણ ફાયદા કયા કયા? મુંડ મુંડાએ તીન ગુણ સિરકી મીટે ખાજ. માથામાં ખંજવાળ આવતી હોય તો જતી રહે, કારણ કે બગીચો હોય, ઝાડ જંગલ હોય તો અંદર વરુ વાઘ બધું રહે ને. જંગલ જ ન હોય તો વાઘ ક્યારે? એટલે સિરકી મીટે ખાજ, મુંડ મુંડાએ તીન ગુણ સિરકી મીટે ખાજ. ખાને કો લડ્ડુ મિલે લોગ કહે મહારાજ. બોલો કેટલાની ઈચ્છા છે? હવે બોલો જોઈએ, તૈયાર ખાવાનું મળે, કશું કાંઈ ટેન્શન નહીં. એક દિવસ ગુરુજી કોઈની જોડે વાત કરતા હતા, મારો ફોન ચાલુ હતો, તો મારે કોઈ નાના છોકરાઓ સાથે વાત કરતા હતા ગુરુજી,
તો ગુરુજીને કહે, ગુરુજી તમારે અમારે ત્યાં આવો છો, આઈસ્ક્રીમ તો ખાવી જ પડશે. તો ગુરુજી કહે, પણ હું નથી ખાતો. કે ગુરુજી બોલે, હું આઈસ્ક્રીમ હમણાં નથી ખાતો. તો પેલા નમનમાં એમ કે ગુરુજીને કદાચ સુગર હશે, હકીકતમાં છે નહીં, પણ મોટા ભાગે આપણે ના પડીને એટલે એને મનમાં એમ જ થાય કે આને સુગરનું કંઈક પ્રોબ્લેમ હશે. એટલે કે ગુરુજી, પણ અમે આઈસ્ક્રીમ છે ને અમે સુગર ફ્રી મંગાવી છે. તો ગુરુજી કહે, અમારું તો બધું જ ફ્રી હોય, ખાલી એકલી સુગર જ ફ્રી હોય એમ નહીં, અમારે તો બધું જ ફ્રી હોય. તો પેલું નાનું બાળક કે, ગુરુજી બધું ફ્રી? બોલે, બધું ફ્રી, અમે તો પેલા બધું ફ્રી જ પસંદ કરીએ હસાવવા માટે. પણ હું જે વાત કરી રહી છું, ત્રણ ગુણ છે. ખાને કો લડ્ડુ મિલે, લોગ કહે મહારાજ 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 કરીને પાછા ખવડાવે, લો તમે તમારે ખાઓ, પછી ભલે ડાયાબિટીસ થાય. આટલા બધા ફાયદા. પછી બીજો ફાયદો મહત્વનો કહું, તમે કોઈના ઘરે જમવા માટે જાઓ તો તમે એના નાના બાળક સાથે કંઈક વ્યવહાર કરીને આવો. 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા કંઈક એ બાળકના, નાનું બાળક ઘરમાં હોય એના હાથમાં આપીને આવવા પડે. અને જ્યારે અમે જઈએ તો ખાતાય આવીએ ને લેતાય આવીએ. બોલો મહારાજ, ક્યાં લોગે? કચ્ચા લોગે કે પક્કા લોગે? બોલે, અભી પક્કા લેંગે, બાદ મેં કચ્ચા લેંગે, આશ્રમ મેં જાકર કે પકાયેંગે. આટલા બધા ફાયદા. બોલો હવે કેટલા ના આવું છે? હાથ તો જરા ઊંચો કરો. એટલે કોક તો હાથ ઊંચો કરો. હમણાં કૈવલ ધામની વાત કરી હતી, હા, એક બાઈ હાથ ઊંચો, બે હો, બે અરુણાબા જોજો પાછા. ઉભર ઉભર મને જરા જોવા દો. અરુણાબાની ટોળી છે બધી, બધાને લઈ જવા છે મારે. આમ મારે બા બધા બહુ મને ગમે. આ બાજુ, આ બાજુ કોઈ નહીં દાદા તમારા લોકોને? અહીંયા છીએ ને કે કેમ? વાહ. પણ મારે કોઈને નથી લઈ જવા, ચિંતા ના કરતા. ફાયદા તો ઘણા છે, પણ ઘણા નહીં મનમાં એમ હોય. અહીંયા તો બધા હસી ખુશીથી આપણે બેઠા છીએ, આનંદની વાતો કરી રહ્યા છીએ. બાકી ઘણા લોકો એમ કહે, દીદી હવે તો અમારે સાધુ થઈ જવું છે. ત્યારે હું હંમેશા એમ વાત કરું ભાઈ બહેનો કે એ તો અમારા હસતા ચહેરા તમને બતાવે નહીં, બાકી આના અંદર કેટલા દર્દ ભર્યા છે ના, એ તો ક્યારેક અમારી પાસે રહીને થોડા દિવસ રહો તો તમને ખબર પડે. હમારે દિલ કા દર્દ કિસને દેખા હૈ, જિસને દેખા હૈ સિર્ફ ચહેરા હી તો દેખા હૈ. હમારે દિલ કા દર્દ કિસને દેખા હૈ, જિસને દેખા હૈ સિર્ફ ચહેરા હી તો દેખા હૈ. દર્દ તો તન્હાઈ મેં હોતા હૈ, લેકિન હર તન્હાઈ મેં લોગોં ને હમે મુસ્કુરાતે હુએ દેખા હૈ, લોગોં ને હમે મુસ્કુરાતે હુએ દેખા હૈ. આવું તો ખબર પડે. બહુ કઠિન છે આ માર્ગ ભાઈ બહેનો, બહુ કઠિન છે. એક સારા વક્તા બની જવું બહુ સહેલું છે, સારા કથાકાર બની જવું બહુ સહેલું છે, પણ સાચો સાધુ બનીને સાધુના નિયમો પ્રમાણે જીવન જીવવું બહુ 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 કઠિન છે. ડગલે ને પગલે એક કસોટી પૂરી થાય, બીજી આવે, બીજી પૂરી થાય, ત્રીજી આવે, હજુ તો ત્રીજી અધૂરી હોય ત્યાં તો પાછી ચોથી ઊભી હોય. બહુ કઠિન છે આ માર્ગ. આ જગતની અંદર નિષ્ઠાપૂર્વક સચ્ચાઈ પૂર્વક જીવન બહુ 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 કઠિન છે ભાઈ બહેનો. નથી મફતમાં મળતા હે એના મૂલ ચૂકવવા પડતા, સાધુને સાધુ પણારે મનવા. આ તો નથી મફત માં જોને મળતા, સાધુતા એમને ન મળે. બહુ 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 કસોટીઓમાંથી પસાર થવું પડે. બહુ નાનકડી એવી ઉંમરમાંથી જ્યારે અમે ઘર છોડ્યું ને ભાઈ બહેનો, ત્યારથી લઈ અત્યાર સુધી અમે જોતા આવ્યા છીએ. એક કસોટી, બીજી કસોટી, ત્રીજી કસોટી, પણ છતાંય અને એમાં જ્યારથી મને પૂછપાદ ગુરુજી મળ્યા છે, છેલ્લા 10 વર્ષથી ગુરુજીના સાનિધ્યમાં હું રહી છું. પણ ગુરુજી એક માં બનીને મારા માથા ઉપર હાથ મૂકતા રહ્યા છે. બેટા ચિંતા ના કરીશ, પરમ ગુરુ છે ના, અને હું તારી સાથે છું. એટલે હું કહું ના, ગુરુ માવલી, ગુરુ એ માં છે. એ માં જે માં બાળકનું ધ્યાન રાખે ને, એમ સાચો સદગુરુ પોતાના બાળકનું ધ્યાન રાખે, પોતાના શિષ્યનું ધ્યાન રાખે ભાઈ બહેનો. અને એમાં જો આપણને શિષ્ય થતા આવડે ને, આપણને સાચો શિષ્ય જેવા તો સેવક, આપણને જો સાચો સેવક બનતા આવડે ને, તો સદગુરુ તમારા એવા એના આશીર્વાદ આપી દેશે ભાઈ બહેનો કે તમે તમે
કદાચ ઝીલી નહીં શકો, એટલો એ સદગુરુ તમને આશીર્વાદ આપી દેશે. પણ પેલા સાચો સેવક બનતા શીખો. ગુરુ કેવા હોવો જોઈએ એ નહીં જુઓ, શિષ્ય કેવો હોવો જોઈએ એ જોવાનું છે આપણે. ગુરુ તો આપણને આપણું ધ્યાન રાખે જ, ગુરુ આપણું ધ્યાન રાખે. એક માં બનીને મમતાથી વાત્સલ્યથી આપણા અંદર સદગુણોનું સિંચન સાચો સદગુરુ કરે. ભાઈ બહેનો, સાચો સદગુરુ કરે. જ્યારે જ્યારે પણ તમે ક્યાંક અટવાવના ત્યારે સદગુરુ હાથ પકડી લે. એક સદગુરુ પોતાના શિષ્યના સાથે આમ નદી પાર કરી રહ્યા હતા. પણ આજે નદીમાં બહુ પૂર હતું એટલે ગુરુજી થોડા અંદર ગયા. પેલા શિષ્યને આમ કહે, લે તું મારો હાથ પકડી લે ભાઈ, ચાલ હાથ પકડી લે આપણે અંદર જતા રહીએ. પેલો શિષ્ય હાથ પકડતો નથી. થોડી સુધી ગયો પણ ત્યાં ઊભો રહી ગયો. ગુરુજી કહે, લે મારો હાથ પકડી લે. પણ એ શિષ્ય ત્યાંથી આવતો ન હતો ને ત્યારે ગુરુજી એનો હાથ પકડ્યો, હાથ પકડીને સામે કિનારે લઈ ગયા. પછી કહ્યું કે ભાઈ હું તને ક્યારનું કહેતો, તું મારો હાથ પકડી લે, હાથ પકડી લે. બોલે, ગુરુજી હું તો નાદાન છું, અજ્ઞાની છું, ક્યારે હાથ પકડી લઉં ને ક્યારે છોડી દઉં એ ખબર નહીં. એટલે તમે મારો હાથ પકડો ને હું એની વાત જોતો હતો. તમે હાથ પકડી લો, તમે સાંભળ્યું છે કે સાચો સદગુરુ ક્યારે શિષ્યનું હાથ છોડે નહીં, એટલા માટે મેં મારો હાથ તમારા હાથમાં આપી દીધો. મારા ગુરુજી જો હાથ પકડી લેશે ના, પછી એ છોડશે નહીં. આપણે તો કેવા છીએ, આપણો સ્વાર્થ પૂરો થાય એટલે આપણે હાથ છોડી પણ દઈએ, આપણો સ્વાર્થ પૂરો થાય એટલે આપણે માર્ગ છોડી પણ દઈએ. પણ સાચો સદગુરુ ક્યારે આપણને ન છોડે. હાથ પકડો ગુરુજી મારો, હે મારી ડૂબતી નૈયાને તારો, તમારો સફળ થાય જન મારો. ગુરુજી નહીં છોડું કૈવલ નામને. ગુરુ કૃપા કેવી હોય ભાઈ બહેનો, એ તો ગુરુના બનુ ના ત્યારે ખબર પડે. હું છેલ્લા 2 વર્ષથી હું કહેતી આવી છું ભાઈ બહેનો કે ગુરુ કૃપાનું જીવતું જાગતું ઉદાહરણ એટલે હું તમારા બધાની સામે બેઠી છું ને, આ જ ગુરુ કૃપા છે, આ જ ગુરુ કૃપા. મારી જિંદગી તો ક્યારની હોસ્પિટલની બેડ ઉપર પૂરી થઈ ગઈ હતી ભાઈ બહેનો, પણ પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદથી તમારા બધાની સામે અહીંયા સાસનમુખ બેસી અને ગુરુ મહિમાની કથા કરી રહી છું, આ જ ગુરુ કૃપા છે, આ જ ગુરુ કૃપા. ગુરુ કૃપા એટલે એ કઈ આપણને કઈ કશું આપી ન દે, ભૌતિક ચીજ વસ્તુ આપણને આપી ન દે, પરંતુ અંતરનો આશીર્વાદ જો મળી ગયો તો વાત પૂરી થઈ ગઈ ત્યાં. અંતરનો આશીર્વાદ મળવો એ બહુ મહત્વની વસ્તુ છે. અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પ્રથમ પહેલા એને થવું પડે. મા બાપ હોય ને, મા બાપની સંપત્તિના ભાગ પડાવી શકાય, પણ મા બાપના સંસ્કાર અને મા બાપના આશીર્વાદ એ તો જે સુપુત્ર હોય એને મળે. એવી જ રીતે સાચો શિષ્ય એ છે જે સંપૂર્ણ રીતે દીન ભાવે પોતાના સદગુરુની સેવા કર્યા કરે અને એના સંસ્કારનો વારસો, એના અધ્યાત્મનો વારસો એને મળે, એને પ્રાપ્ત થાય. અચરતબા એમ કહે, અરે આજે ઓરડામાં પૂરી દીધા. અચરત અવલ રામ અરૂપ્રેમા, કુળની મર્યાદાઓ તોડી દીધી છે પણ જવાનું છોડ્યું નહોતું. પરિણામે ઓરડામાં પૂર્યા છે અને ઓરડાની અંદર જ્યારે અચરતબાને પૂર્યા છે, અન્ય મહિલાઓ સાથમાં જ્યારે અંદર એને ઓરડામાં પૂર્યા ત્યારે ખબર પડી ગઈ કે બહારથી આ લોકોએ બંધ કર્યું છે. આમ તો આગલી રાતથી જ બધી તૈયારી ચાલતી હતી, કાલે પૂરી દેવા છે, કાલે પૂરી દેવા છે. આહા, વાત કરી જેવી બહુ સહેલી છે ભાઈ બહેનો, પણ જેના ઉપર વીતી હોય ને એને ખબર હોય. એ ઓરડાની અંદર પૂર્યા અને પછી તો કરુણા સાગરના નામનો આજે રટ લાગી છે. હે કરુણા સાગર, શું આજ અમને તમારું દર્શન નહીં થાય? હે નાથ, હે દયાલુ, હે કૃપાલુ, સકલ સિદ્ધિના ચુમહોદધી યથાવિધિ થશે રે, યથાવિધિ અનુગ્રહો સદા પૂર્ણ વિસ્તરો કરુણ
પ્રાણીઓ પામરો અમે, પ્રણત પ્રાણીઓ પામરો અમે, પ્રણિપતો પ્રભુ લક્ષ્મણધરો કરુણા સાગરારે કૃપા કરો, કરુણા સહાવ સે ગાઈએ અજરત બાનુ પુકાર સાંભળે, સારસાપુરી માં તો મારો ને તમારો પુકાર ન સાંભળે, અંતર થી પુકારો જય હો, કરુણા સાગરા રે કૃપા કરો, કરુણા સાગરા રે કૃપા કરો, અણચિંત્યા તમે કાર્ય તો કરો, વિપત્તિ સંકટો ભક્ત ના હરો, પતિ સંકટો ભક્ત ના હરો, પ્રભુ પ્રતાપ તો છે ખરે ખરો, કરુણા સાગરા રે કૃપા કરો, કરુણા સાગરા રે કૃપા કરો, કરુણા સાગરા રે કૃપા કરો, કરુણા સાગરા ભગવતી અચરિત બાનુ આર્તનાદ થયો, હે કરુણા સાગર આજ શું મને તારા દર્શન નહી થાય, હે દયાનિધિ હે કરુણા સાગર કૃપા કરો, કૃપા કરો, ગુરુ ભક્તિ માં ભરપૂર રંગાયેલી માં અચરિત બા અંતર થી પ્રાર્થના કરે, હે દયાલુ રોજ તમારા દર્શન કરવા આવીએ છીએ, આજ શું આંખો તમારા દર્શન નહી કરી શકે, મારો નિયમ છે જ્યાં સુધી તમારું દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જલ નહીં લો, અરે કદાચ મને 5 દિવસ 10 દિવસ આખી જિંદગી કદાચ મને કશું નહીં મળે ના તો કઈ નહીં, પણ હે કરુણા સાગર તમારા દર્શન વગર મારી આંખો તલપાપડ છે, આપનું દર્શન થાય મને, હે કરુણા સાગર આપનું દર્શન થાય, આપનું દર્શન થાય, અંતરનો આર્તનાદ વધ્યો છે, આ બાજુ અહીંયા બધા દર્શન કરી કરીને બહાર આવતા હતા, પણ જે લોકોએ અચરતબાને અને અન્ય મહિલાઓને અંદર પૂર્યા છે, અન્ય માતાઓને અંદર પૂરી છે, એ લોકો હાથમાં લાઠી લઈને ઊભા છે દરવાજા પાસે, કોઈ બહાર નીકળી ન જાય અથવા તો કોઈ બહારથી ખોલી ન જાય, પણ આમ દર્શન કરી કરીને સર્વ કોઈ નીકળે, સતકૈવલ સાહેબ, સતકૈવલ સાહેબ, સતકૈવલ સાહેબ, સતકૈવલ સાહેબ, આ અવાજ જ્યાં પેલા લોકોના કાને પડ્યો આમ જુએ, પણ પેલા ગુરુગાદીથી દર્શન કરીને આવતા હતા લોકો પૂછે કે મૈયા ઉભા છો હાથમાં લાઠી પકડીને, બોલે તમે જ્યાં દર્શન કરીને આવ્યા ને ત્યાં અમારા અચરિતબા અને અન્ય મહિલા બધા ભેગા મળીને રોજ કરુણા સાગરના દર્શન કરવા જાય, એમાં અમારા અચરિતબાએ તો નિયમ લીધો છે, જ્યાં સુધી કરુણા સાગર ના દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળ નહીં લે, આવું તો ચાલતું હશે, અરે બ્રાહ્મણ પરિવાર છે અમારો, ગામની અંદર લોકો નાફ સનાફ વાતો કરે છે, એટલે અમે અચરિતબાને ઓરડામાં પૂર્યા છે, એમ તમે અચરિતબાને ઓરડામાં પૂર્યા છે, તો કહે હા, તો શું અચરિતબા ઓરડામાં છે, બોલે હા અચરિતબા ઓરડામાં જ છે, અમે અમારા હાથે પૂરી નાવ્યા છે, બોલે તો તમારો એ મનનો ભ્રમ છે વહેમ છે કાઢી નાખો, કારણ કે અચરિતબા તો કરુણા સાગરની સભામાં આનંદ કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, બોલીએ શ્રીમદ કરુણા સાગર મહારાજ, પેલા લોકો આવ્યા આવીને જુએ ગુરુગાદીમાં કરુણા સાગર બાપજીની સામે અચરિતબા અવલબા રામબા પ્રેમબા ચારે ચાર મહિલાઓ કરુણા સાગરની સામે બેઠા છે, ને સર્વ કોઈ જય જયકાર બોલાવે, બોલીએ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, શ્રી અવિચલદાસ જી મહારાજ કી જય, કરુણા સાગરની સભામાં આવીને લોકોએ જોયું હાથમાંથી લાઠી પડી ગઈ, અરે રે 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 હવે શું કર્યું, આ અચરિતબા અહીંયા કરુણા સાગરે એના ઓરડામાં દર્શન ન આપ્યા, પણ
અજરત માને ત્યાં ઉઠાવ્યા. કરુણા સાગરે આ લોકોને સબક આપવો હતો, કારણ કે અંદર જો દર્શન આપે તો આ લોકો એમ કહે કે ઠીક, એ તો એનું મન મનાવી લીધું, પણ ના, જગતને બતાવવું હતું કે ગુરુ ભક્તિ કોને કહેવાય. આવી ગયા છે, આવીને પ્રણામ કરે, કરુણા સાગર અમને માફ કરી દો, અમને માફ કરી દો, અમે અજ્ઞાનવશ આપને ઓળખી ન શક્યા. અને ત્યારે કરુણા સાગર એમ કહે, અજ્ઞાનવશ નહીં, અહંકારવશ. તમને તમારી જ્ઞાતિનો કે તમારા પોતાના એનો એક એક અહંકાર એ તમે મારા સુધી તમે પહોંચી ન શક્યા. અને પગ મારા નહીં, પગ પકડવા હોય તો અચરત બાના જઈને પગ પકડો. તમે ભૂલ એની કરી છે. ઘણીવાર આપણે આવું કરતા હોય, ભૂલ આપણે ઘરમાં એકબીજાની કરીએ, અને પછી કરુણા સાગર બાપજી પાસે જઈને કહે, પ્રભુ મને માફ કરી દો, આજે મેં ઘરમાં દીકરાને નહોતું વાક ને છતાંય મેં એને માર્યો, આજે નહોતું વાક ને મેં મારી સાસુને હું ખીજાણી, આજે નહોતું વાક ને હું મારી વહુને ખીજાણી, આજે નહોતું વાક અને હું મારી પડોશનને ખીજાણી. પછી આપણે જઈને ત્યાં માફી માંગીએ, પણ ભૂલ કરીએ અહીંયા અને માફી ત્યાં માંગીએ. કરુણા સાગર કહે, એવું નહીં, જેની ભૂલ કરો છો એની જ માફી માંગો. માફી માંગે છે કરુણા સાગરની પાસે, અચરત બાના પાસે. અને ત્યારે કરુણા સાગર એવી કૃપા કરે છે, એવી કૃપા કરે છે. પછી તો અચરત બા નો વિશ્વાસ ઓર વધ્યો. જેમ જેમ કસોટી થાય ને ભાઈ બહેનો, શિષ્યની જેમ જેમ કસોટી થાય એમ એમ એનો વિશ્વાસ દૃઢ બનતો જાય, એમ એમ વિશ્વાસ વધતો જાય. ગુરુ ઉપર વિશ્વાસ બહુ મહત્વની વસ્તુ છે. આપણને આપણા ઉપર ભરોસો નથી, આપણે આપણી પ્રાર્થના ઉપર ભરોસો નથી. વિશ્વાસ બહુ મહત્વની વસ્તુ છે ભાઈ બહેનો. કરુણા સાગર, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, મારા કોણ સુકાવે આસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. એવા વિશ્વાસુ, એવા કરુણા સાગર. આપણો ભરોસો જો હોય ને તો એ ભરોસો તૂટવા ન દે. એ અચરત બાએ નક્કી કર્યું કે બસ હવે તો કરુણા સાગર સિવાય બીજું કશું નહીં. અચરત બાએ એક વાર નિયમ લઈ લીધો, એક પ્રકારની મન્નત માની છે, એક પ્રકારનો સંકલ્પ કર્યો છે. છોડો ને, સંકલ્પ કર્યો છે, જ્યાં સુધી કરુણા સાગરની કૃપાનો અહેસાસ હું ન કરું, આમ તો હર પલ મને કરુણા સાગરની કૃપા મારા ઉપર વરસે છે, પણ મારે મારી વાણી ઉપર, મારા કરુણા સાગર મારી જીભ ઉપર આવીને બેસે, અને મારે કરુણા સાગરનો જગતને દાખલો આપવો છે કે કરુણા સાગરની કૃપાથી મેં કેવડો ગ્રંથ લખ્યો છે, અથવા તો મારા અંદર કરુણા સાગરે કેવડી મોટી કૃપા કરી છે. માં ભગવતી અચરત બા એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, એક મહિનો, બે મહિના, ત્રણ ત્રણ મહિના વીત્યા, બિલકુલ ઉપવાસ. આપણા જેવા ઉપવાસ નહીં, પૂનમ રહીએ છીએ. હે કરુણા સાગર, તમે કૃપા કરજો, બપોરે સરસ મજાની બટાકાની સૂકી ભાજી, સરસ મજાનું રાજગીરીનું શીરો, આહા, એમાં અત્યારે તો ઉનાળો, સરસ મજાનો શ્રીખંડ, રાજગીરીની પૂરી, એવી પૂનમ નહીં, એવા વ્રત નહીં, આ તો શુદ્ધ વ્રત, શુદ્ધ વ્રત, બિલકુલ ઉપવાસ. ત્રણ ત્રણ મહિના વીત્યા. હે કરુણા સાગર, કૃપા કરો, કૃપા કરો. અને ત્યારે કરુણા સાગર પ્રગટ થઈ ગયા. માગો અચરત બાસુ જોઈએ, બસ કૃપાળુ, હે દયાલુ, મારી વાણીમાં આપ બિરાજમાન થાઓ, કારણ મારે પણ કંઈક એકાદ ગ્રંથ લખવો છે. અને કરુણા સાગરે કૃપા કરી, એવી કૃપા કરી, એવી કૃપા કરી, કરુણા સાગર સાક્ષાત ભગવતી અચરત બાની જીભ ઉપર આવીને બેસી ગયા. અને ઇતિહાસ કહે છે, અચરત બાએ સરસ મજાના એક ગ્રંથની રચના કરી છે. નિર્ગુણ સગુણ આ બધાને એ કરી, ખંડન મંડન કરી, અને સકર્તા સિદ્ધાંત સ્થાપિત કર્યો, અને જગતના 16 આશ્ચર્યો માં ભગવતી અચરત બાએ એ અચરત સાગરની અંદર લખ્યા છે. જગતનો કોઈ વિદ્વાન એને 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 એ ન કરી શકે, નકારી ન શકે. આવા એક મહિલા સદ, એક મહિલા ભક્ત અચરત બા, કરુણા સાગરની કૃપાનો અહેસાસ એને તો કર્યો, પણ એના ગ્રંથો વાંચીને તો આપણને અહેસાસ થાય. આહા,
જેના માથે ગુરુ ની મહેર એને કાયમ લીલા લહેર. એક બહુ સરસ મજાનું ભજન મેં હમણાં બનાવ્યું છે, જો તમે કહો તો હું કઈક બોલું, પણ તમે જો આમ સાવ આમ બેઠા રહેશો ને તો મને નહીં મજા આવે. આમ બધા ઉભા થાય છે ખરા, અને આ બાજુ તો ખબર નહીં શું થયું છે. આમ તમને કોઈને એવું લાગે છે કે દીદી સારસામાંથી બાલવા લઈ જશે? એવું કોઈને નહીં લઈ જાઓ. આમ આમ બહેનો ઉભા થાય છે જીરમભાઈ, પણ ભાઈઓ ખબર નહીં શું તમે ના પાડી છે કોઈ. તે એક ગામમાં કથા હતી અમારે, તે એક ગામમાં કથા ને પછી એમાં બધા બહેનો ઊભા થાય પણ ભાઈઓ કોઈ ઊભા ન થાય. તેમાં એક બેન આમ આગળ જ બેઠેલા, મેં વળી જઈને પૂછ્યું, મેં કીધું બેન આ ગામમાં કેમ બધા ભાઈઓ ઉભા થતા નથી? ત્યાં તો બેન આંખો કાઢીને બોલે, ખબરદાર કોઈ ઊભું થાય તો સરપંચ હું છું. આપણા ગામમાં એવું છે? આપણે સરપંચ છે, બેન છે, એટલે આપણે જો કે આપણા સરપંચ ના પાડે એવા નથી. એવું પાછા ક્યાં છે આપણે સરપંચ ગામમાં, મને જરા બતાવજો. અચ્છા અચ્છા, પીળી સાડી વાળા, વાહ વાહ. પણ જો કે આ તો બધા પીડા છે, આજે તો બધું પીળું પીળું, કાલે બધું ગુલાબી ગુલાબી હતું, આવતીકાલે ખબર નહીં કેવું હશે, લાલ લાલ છે. અચ્છા આવતીકાલે લાલ લાલ છે. પણ હું જે વાત કરી રહી છું કે ભાઈ આપણા સરપંચ તો અહીંયા ખુદ બધા મહિલાઓની સાથે આનંદ કરે છે, એટલે તમને બધાને ના પાડે એવા આપણા સરપંચ નથી. હો હા, એટલે તમને આમ ના પાડી હોય એવું કશું કઈ છે નહીં ને જીરમભાઈ? તું ખબર, નિશાબેન તો ના પાડેવા છે નહીં, કઈ ઉભા થતા નથી ભાઈઓ. આમ શું થઈ ગયું છે બધાને? આમ કઈ આમ માઠું લાગી ગયું છે, ખોટું લાગી ગયું છે? બોલો તો પછી તમે બોલશો અનિલભાઈ. હા પાડે છે, બહુ સરસ મજાનું. અને બહેનો ભાઈઓ બધા તમને ભાઈ એડીભાઈ તમે આમ બેસી જ ગયા છો, આમ બેસે એમ ના ચાલે, અહીંયા આવવું પડે. કાં તો પછી અમારી જોડે માઇકમાં ગાઓ ને કાં તો અહીંયા ગાઓ, અહીંયા ગાશો. સારું સારું, બહુ સરસ મજાનું. હમણાં હમણાંથી ટીંબાના મુવાડા જ્યારે મારું એક એક દિવસનું સત્સંગ પારણે હતું ગુરુજીના સાથે, ત્યારે મેં એક ભજન બનાવ્યું છે. તમે કયો તો બોલો, તમે ઊભા થશો? ખરેખર ઊભા થશો? તે આગળવાળા જ ઊભા થાય કે પાછળવાળાને આ લોકો ના નહીં પાડે. હો, આ તો આખા ગામનું પારણ છે, આખા ગામનું. નેમી પ્રેમી કોઈ પણ હોય, કોઈ પણ જ્ઞાતિ ના હોય, તમે ગમે તેને માનતા હોય, આ તો કરુણા સાગર તો ગામના ગુરુ છે, ગામના ઈષ્ટ છે. આપણે તો સૌની ગુરુ ભક્તિ વધે એવો એક નંબર પ્રયાસ કરી રહ્યા છે. કદાચ અહીંયા આગળ ના હોય તો પાછળ ઉભા ઉભા આપણે એકાદ બે આમ ઠુમકા લગાવી લેવા. અને કોઈ મને જો પૂછે ના કે દીદી તમને કેવું છે, એટલે હું એમ જ કહું, કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજીની મહેર છે, મેર છે. કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજીની મહેર છે, ગુરુજીની મહેર છે, માટે લીલા લહેર છે. કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજીની મહેર છે, ગુરુજીની મહેર છે, માટે લીલા લહેર છે. અવિચલ સેના ક્યાં છે ભાઈ? અવિચલ સેના આપણી
કહો આનંદ કરો જય હો આ તો ગુરુ મહિમા મહાપરાયણ હે કોઈ પૂછે તો કહું છું મારે કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે ગુરુજી ની મહેર છે માટે લીલા લહેર છે ગુરુજી ની મહેર છે માટે લીલા લહેર છે કે હો વાહ બહુ સરસ પ્રગટ પરચા ગુરુજી ના જુઓ ઘેર ઘેર છે 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 કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે માટે લીલા લેર છે જય હો લાલુભાઈ જય હો બાલક રક્ષક બાલ કુબેર ની મીઠી મીઠી મહેર છે બાલક રક્ષક બાલ કુબેર ની મીઠી મીઠી મહેર છે બાલક રક્ષક બાલ કુબેર ની મીઠી મીઠી મહેર છે બાલક રક્ષક બાલ કુબેર ની મીઠી મીઠી મહેર છે ભાવે ભક્તિ કરે તેને તળે જુના ફેર છે ભાવે ભક્તિ કરે તેના તળે જુને ફેર છે કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે ગુરુજી ની મહેર છે માટે લીલા લહેર છે ગુરુજી ની મહેર છે માટે લીલા લહેર છે બાલ ગીતા ગુરુ અવિ ચરમણિયા બાલ ગીતા ગુરુ અવિ ચલની મીઠી મીઠી મેર છે મીઠી મેર છે માટે લીલા લહેર છે મીઠી મીઠી મેર છે માટે લીલા લહેર છે
કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે, કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે, કહું છું મારે ગુરુજી ની મેર છે, કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મેર છે. સાંભળો સાંભળો, તમને બધાને કહું છું, કાલથી કોઈ પૂછે ને કેમ છો તો એને જવાબ આપવાનો. શું જવાબ આપશો? કોઈ પૂછે તો કહું છું મારે મીઠી મીઠી મેર છે, કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મેર છે, કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મેર છે, કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મેર છે, ગુરુજી ની મેર છે માટે લીલા. ના 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 ના, જવાબ નથી આવતો બરાબર. આમ થાકી ગયા છો તમે? નથી થાક્યા તો બરાબર જવાબ આપો મને. કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે, કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મહેર છે, ગુરુજી ની મહેર છે માટે. હજુ બરાબર જવાબ નથી આવતો. જેને જેને લીલા લેર હોય હાથ ઊંચા કરજો. કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મેર છે, કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજી ની મેર છે, ગુરુજી ની મેર છે માટે લીલા, ગુરુજી ની મેર છે માટે લીલા લેર છે, માટે લીલા લેર છે, માટે લીલા લેર છે, માટે લીલા લેર છે. એ મીઠી મીઠી મેર છે, મીઠી મીઠી મેર છે, મીઠી મીઠી મેર છે, મીઠી મીઠી મેર છે. કોઈ પૂછે તો આવું કહેવાનું, કેમ છો લેર માં? અને અમે મોટા ભાગે બધા આવું જ કહેતા હોય. આપણે પૂછીએ કેમ છો, મજામાં. એ સારું છે, મજામાં કે છે એટલે. બાકી જો એમ કે એને જે તકલીફ હોય, તકલીફ જો આપણી પાસે વર્ણવે તો આપણે ઉભા રહીએ ખરા? એ જો તકલીફ વર્ણવે આપણને, આજે તો સવારે આવું થયું, મને તો આવું થયું, તેવું થયું, આવી બધી જો વાત એ કરવા બેસે તો આપણે ઉભા રહીએ ખરા? ઉભા જ ન રહીએ. કહેવાનું મારું મૂળા છે, અને જેના ઉપર ગુરુની મહેર હોય ને કાયમ ખુશ હોય. તમે જો મોટા ભાગે લોકોના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આની ભક્તિ કેવી છે, આ માણસ અંદરથી કેટલો ઉપર પહોંચેલો છે, એના ચહેરા ઉપરથી ખબર પડી જાય. આમ આમ ખુશ જ હોય. અને ઘણા તો ઉઠીને ત્યારથી આમ ઊંઘીને તો ઊંઘમાં નસકોરા બોલાવતા હોય તો એવું મોઢું તમે જો ખુશ રહેવું. હસું છું, હસાવું છું, હસવાની મારી ટેવ છે. કોઈ પૂછે તો કહું છું ગુરુજી ની મીઠી મહેર છે, ગુરુજી ની મીઠી મહેર છે. હસતા રહો, ખુશ રહો. ઘણી વાર નહીં કહેતી કે એક બા અને એક દાદા મને મળવા આવ્યા, પછી મેં પૂછ્યું, મેં કીધું બા તમારા ઘરેથી છે? મને કે હા મારા ઘરેથી દાદા. અચ્છા તું મને કે દીદી કેમ તમે આવું પૂછ્યું? મેં કીધું બા છેલ્લા 5 દિવસથી હું કથા કરું છું, તમે આગળ બેસીને કથા સાંભળો છો, ભાવ વિભોર થઈ જાઓ છો, ક્યારેક હસો છો, ક્યારેક રડો છો, ક્યારેક આનંદથી નાચો છો, કૂદો છો. તમને જોઉં છું ને બા તો એક શેર એક લોહી ચડી જાય છે, પણ દાદાને શું થયું છે? હસતા નથી? હે, હસતા નથી? એને શું થયું છે? બોલે એને કશું થયું નથી. મેં કીધું કંઈ બીમાર છે? બોલે ઈને વળી પાછા બીમાર. એના રોટલા કરી કરીને મને 400 ડાયાબિટીસ પહોંચ્યું છે, એને કશું ન થાય દીદી. તો મેં કહ્યું કે આને થયું છે શું? આમ આમ સાવ ગંભીર. ઘણા લોકો બહુ ગંભીર હોય. જો તમને એક સાચી વાત કરું, ગંભીર માણસોનો બહુ વિશ્વાસ ન કરવો. હસતો હોય ને માણસ એનો વિશ્વાસ કરવો.
હસતું માણસ એનું વિશ્વાસ. મેં પેલા એને પૂછ્યું, મેં કીધું તું, મેં કીધું આ દાદાને શું થયું છે? ત્યાં તો બા બા મારી સામે આંખો કાઢીને બોલે, બસ તમે મને આવું પૂછવા માંડ્યા? મેં કીધું કેમ બા? તો બોલે તમે મને આવું કહો છો? મેં કીધું પણ દાદાનો ચહેરો આવો છે, તમે એકદમ હસમુખા, આ દાદા આમ જ બેઠા છે, આમ કોઈના 50 લાખ દબાવી દીધા હોય એમ. ત્યાં તો બા બોલ્યા, બસ 5 દિવસમાં કંટાળી ગયા, 5 દિવસમાં કંટાળી ગયા, છેલ્લા 30 વર્ષથી સાચવું છું આને. તે દીદી પરણીને સાસરે આવી ને ત્યારે તો મને વેમમાં હતી, કારણ કે થયું લાગે છે. 2 દિવસ પછી એવું થયું, કદાચ ઉછીના પૈસે ઘોડે ચડીને આવ્યા હશે. પણ પછી મેં મારી સાસુને પૂછ્યું એક દિવસ હિંમત કરીને, 2 મહિને બા આ તમારા દીકરાને થયું છે શું? ત્યારે મારી સાસુએ એમ કહ્યું કે આ તો જન્મથી જ આવું છે. તે ઘણા જન્મથી જ એવા હોય. તમે જો કંપની ફોલ્ટ હોય ને જે ગાડીમાં કે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં, એમાં કારીગરનું કશું ન ચાલે. કંપનીમાંથી અમુક ફેન આવી ગયા હોય એવા પંખા, તો અમને તેમ ખટ ખટ ખટ, એ પછી કંપનીમાં આપો ને તો જ સારું થાય. અને ઘણાને તો કંપનીમાં ગયા પછી પાછા ઘણાને તમે જો સારા થાય એ થાય, બાકી બધા કઈ એ ન થાય. તે ઘણા તો ગુજરી જાય ને તોય મોઢામાં જોયા, જાણે આપણે ન મારી નાખ્યા હોય એને. ખુદ જીએ સબકો જીના સિખાએ, અપની ખુશિયા ચલો બાટ આએ. સુંદર હોવું એ જુદી વાત છે, અને આપણો સ્વભાવ સુંદર હોય એ કઈક જુદી વાત છે. કરુણા સાગર ઘનશ્યામ છે, પણ છતાંય એના ચહેરા ઉપરનું સૌમ્ય આજ એ મૂર્તિમાં પણ મારું તમારું મન હરી લે છે, વિચાર તો કરો. અને એમાંય બાલકુવેર, આપણને એમ લાગે કે જાણે બધી જ શું કહેવું, બધી ખુશી એના ચહેરા ઉપર જ, બધી પ્રસન્નતા એના ચહેરા ઉપર જ, આમ આમ બધી આમ આમ સર્જન હારે ઠાસી ઠાસીને ભરી દીધી છે. એ નયન રમ્ય સ્વરૂપ આજ પણ જોઈએ ને તો એ આપણું મન હરી લે છે. મન હરી ગયું મારું, શું કહેવું. કરુણા સાગર ગુરુરાજ બાલકુવેર પ્રગટ ભૂમિમાં બેઠા, બાલકુવેર મારા પ્રગટ ભૂમિમાં બેઠા, એ કરુણાના કરના મન હરી લીધું મારું. મન હરી લે આપણું એ સ્વરૂપ જુઓ, સૌમ્ય સ્વરૂપ. આપણા સ્વભાવમાં સુંદરતા આવે, બાકી ઉપરથી તો ગમે તેટલા લપેડા કરો ને કઈ મેળ આવે જ નથી આપણો. ગમે તેટલું કરીએ ઉપરથી, ભલે બધું જ કરો, બધું જ કરવું જોઈએ, એમ પછી સાવ તમે લગર વગર રહો એવું હું નહીં કહેતી. આનંદથી રહો, ભગવાનને આપ્યું છે ખૂબ ખુશી ખુશી જીવો, પણ એવો સ્વભાવ પણ આપણો સુંદર બનાવવાનો પ્રયત્ન કરો. જેવું આપણો ચહેરો સુંદર બનાવવાનો કેટલો પ્રયત્ન કરીએ છીએ આપણે, આ હા હા મોંઘા મોંઘા તમે જો બધું આમ લગાડ્યા જ કરીએ, લગાડ્યા જ કરીએ, પણ આપણે આપણા સ્વભાવને સુંદર બનાવવા માટે શું કર્યું? કશું જ નહીં. સ્વભાવ આપણો સુંદર બને. હું જે વાત કરી રહી છું, માં ભગવતી અચરતબા 16 આશ્ચર્યો, એવા આશ્ચર્યો લખ્યા છે ભાઈ બહેનો, એની કોઈ કલ્પના નહીં, કલ્પના ન કરી શકો. મોટા મોટા વિદ્વાનો પંડિતો એની પંડિતા એના પાસે પાછી પડે એવી માં ભગવતી અચરતબા ઉપર કરુણા સાગરે કરુણા કરી અને એને ગ્રંથની રચના કરી છે. ગુરુ ભક્તિ, નિષ્ઠા, સંપૂર્ણ વિશ્વાસ, ગુરુના ચરણમાં પ્રીત હોય જેને, રોજ રોજ દિવાળી અરે આનંદ તેને. સંપૂર્ણ નિષ્ઠા હોવી જોઈએ ભાઈ બહેનો, પૂર્ણ ભરોસો. પરમગુરુ કરુણા સાગર એકવાર ફરતા ફરતા કૈવલ્ય જ્ઞાન પ્રચારાર્થે નીકળ્યા છે, અને એમાં આપણું બાજુનું ગામ ચાંગા, નડિયાથી આમ પસાર થતા હતા ને ચાંગામાં નીકળ્યા, તો એમાં એક ખેડૂત રડી રહ્યો છે, આંખમાં આંસુ છે. અને શેરડીનો પાક લગભગ 12-14 વીઘાની અંદર વાવેલી એ શેરડી,
અને અમે આમ કાપી રહ્યો છે અને એની આંખમાં આંસુ છે. કરુણા સાગર તો કરુણાના સાગર છે, દયાના સાગર છે. એનાથી આ સહન ન થયું, નજીક ગયા. જૈન ખેડૂતના પૂછે છે, ભાઈ શા માટે રડે છે તું? કરુણા સાગર, હું તો ખેડૂત છું, હે, મારી રોજી આ ખેતરમાં ધાન પાકે ના એમાંથી નક્કી થાય. આ શેરડીનો પાક થયો પણ એમાં એક રોગ લાગુ પડ્યો છે. શેરડીમાં રોગ લાગુ પડ્યો છે, બધી શેરડી પીળી થઈ ગઈ છે. હવે આ બજારમાં વેચવા જાઉં તો કાંઈ આવે એવું નથી ગુરુજી, પણ હું તો ગરીબ માણસ, ખેડૂતની પીડા તો ધરતી પુત્રની પીડા કોણ સમજી શકે ભાઈ બહેનો? અમારે ત્યાં અમરેલી બાજુ તો ખેડૂતો આત્મહત્યાઓ કરી રહ્યા છે. ઉપર વરસાદ ન વરસે, આ બાજુ ખેડૂતોના દેવા માફ ન થાય, ખેડૂત કરે શું? હે, આપણે ત્યાં બેના બહુ મોટા ઉપકાર છે આ જગતમાં. એક જગતનો સૈનિક જય જવાન, બીજો જય કિસાન, બહુ મોટા ઉપકારો છે ખેડૂતોના. ખેડૂત વાવે, પોતાના માટે વાવે અને બીજાને પણ. ખેડૂત નહીં હોય તો શું થશે? કરુણા સાગરે કહ્યું, ભાઈ તું ચિંતા ના કરીશ, આ શેરડીમાં રોગ લાગુ પડ્યો છે. બોલે, હા રોગ લાગુ પડ્યો છે બાપજી, હવે હું કોઈ આખું વર્ષ મારું નિષ્ફળ ગયું, આ શેરડીનું પાક બધું નિષ્ફળ જશે. ગુરુજી બોલ્યા છે, ખેડૂત તું ધરતી પુત્ર છે, તું ચિંતા ના કરીશ, તારું વાવેલું નિષ્ફળ નહીં જાય. કરુણા સાગર એક ઝાડ ઉપર ચડ્યા, ખેતરમાં રહેલું એક ઝાડ કરુણા સાગરે ઝાડ ઉપર ચડ્યા અને ઝાડ ઉપર છેલ્લી ડાળીએ ચડ્યા અને વળી પાછા ત્યાંથી પોતાના હાથમાં છડી હતી એ છડી આમ આકાશ તરફ કરી અને કહ્યું, જેટલી આ છડીની ટોચ છે ને એટલી તારી શેરડી ઊગીને મોટી થશે, આ મારો આશીર્વાદ છે. અને જેટલું તને આના અંદર જેટલું તને સફળતા મળવાની હતી, જેટલા પૈસા મળવાના હતા એના કરતા હજારો ગણા પૈસા તને આ શેરડીના પાકથી મળશે. કરુણા સાગર આટલું કહીને તો જતા રહ્યા, પણ પેલા ખેડૂતની શ્રદ્ધા બહુ હતી અને ધીરે 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 સમય ગયો એમ પેલો જે રોગ થયો હતો ને એ રોગ નાબૂદ થઈ ગયો અને ધીરે 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 કરતા એ શેરડી જે કરુણા સાગરે કહ્યું હતું કે આટલે સુધી તો એ ઊંચી તારી શેરડી થશે અને બજારમાં વેચવા ગયો તો હજારો ગણા પૈસા એને એના શેરડીના પાકમાંથી મળ્યા. આ વિશ્વાસ છે, ખાલી ભક્તિ કરવાની જ વાત નથી. તમે તમારા કોઈ પણ ક્ષેત્રમાં હોય કરુણા સાગરને હૃદયથી પ્રાર્થના કરો, મારા કરુણા સાગર આજ પણ એ પ્રાર્થના સાંભળે છે. કરુણા સાગર બોલ્યા છે, સદા રહન કી યહી ધજ પાવન પ્રજા પુરેશ, કાય વિના કારજ કરું પણ જીનું નિજ સાચું રેશ, જીનું નિજ સાચું રેશ. ઉરમાં સાચો ભાવ હોય ને તો તમારી દરેક મનોકામના પરમ ગુરુ કરુણા સાગર પૂરી કરે. વિશુદ્ધ પ્રેમ, વિશુદ્ધ હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી જ નથી ભાઈ બહેનો, ક્યારેય નિષ્ફળ જતી નથી. ખૂબ અંતરથી બોલવાય ને, અંતર બોલવાયેલી કરેલી પ્રાર્થના કોઈ દી નિષ્ફળ ન જાય. આવા તો હજારો દાખલાઓ છે મારા કરુણા સાગરના. અને કદાચ તમે પ્રાર્થના ન કરો ને, તમારા અંતરથી તમે કરુણા સાગરના જો દરબારમાં પહોંચી ગયા તો કરુણા સાગર એ તો અંતર્યામી છે, તમારી અંતરની જે ભાવના હશે ને એને કરુણા સાગર પૂરી કરશે. કરુણા સાગર સંધ્યાનો સમય છે, ગુરુગાદીમાં બેઠા છે. આહા, શું એ દ્રશ્ય હશે! હે ગુરુજી, એમ કહે ને ત્યાં તો સાત માળની હવેલી હતી એ જે તે સમયે, એની શાન. બેઠા છે કરુણા સાગર, સંધ્યા ઉપાસના આદિ થયું છે, પછી તો પંગત કી હરિહર, બધા 700 થી 750 તો ત્યાગી શિષ્યો કરુણા સાગરના અને બાકી અન્ય બધા ભક્તો બધા જ જ્યારે પ્રસાદ લેવા માટે બેઠા છે, જમવા માટે બેઠા છે, કરુણા સાગર આમથી આમ બધું જોઈ રહ્યા છે. બધા જમવા તો બેઠા છે ના, કોઈ બાકી તો નથી રહી ગયું ના, એમાં કરુણા સાગર આમ બહાર નીકળ્યા, રસોઈ ઘરમાંથી જેવા બહાર નીકળ્યા એવા સમય બે ચોર આવ્યા છે. ગુરુગાદીમાં બે ચોર આવ્યા છે, ક્યારે આવતા? એવું કઈ નઈ કે ચોર અત્યારે જ આવે છે, એટલે આપણા આપણા બધાના ઘરોની અંદર આપણને એમ થાય કે અત્યારે ચોર આવ્યા, ચોરનો ઉપદ્રવ વધ્યો એ સમયની અંદર, એને એમાંય ગુરુગાદીમાં આવી ગયા.
ગુરુગાદીમાં છો, પણ બીજું તો કશું હોય નહીં. એ જે તે સમયે તો ધાન્ય બાજરી સુકવેલી છે આંગણામાં, ગુરુગાદીના આંગણાની અંદર બાજરી સુકવેલી છે. અને એમાંથી ચોર લોકો ફટાફટ ભરવા લાગ્યા. એક ઘાસડી ભરી, બીજી ઘાસડી ભરી, બે ચોર એકે લઈને બીજાના માથા ઉપર મૂકી, એટલે એને ચાલતી પકડી. પણ પેલો આમ કઈ નામ ઉભો રહી ગયો કે હવે મને કોણ માથે ચડાવે. કરુણાસાગર જોઈ ગયા, મંદ મંદ મુસ્કુરાતા મુસ્કુરાતા આવ્યા. આવીને કહે, લે ભાઈ હું તને ટેકો કરું છું, ઈ માથે ઘાસડી ચડાવીને મોકલી દે, જા તું જતો રહે, અંતર્યામી છે. એક વાર એના દરબારમાં જઈને જુઓ તો ખરા, ચોર ની એ મનોકામના પૂરી થાય. એટલે આપણે એવા ભાવથી જવું નહીં, આપણે એવા ભાવથી જવું નહીં. અને અહીંયા બેઠેલો તો કોઈ એવા ભાવથી ન જાય. પણ હું જે વાત કરી રહી છું, અંતર્યામી છે. અંતરની વાત બધાની સાંભળે છે, પણ જીનું ની જે સાચું રહેશ, જેના અંતરથી જો સાચો પ્રેમ હશે ના ભાઈ બહેનો, તો કરુણા સાગર એના અંતરની વાત ચોક્કસ સાંભળશે. ગુરુ મહિમા મને તમને એ જ સમજાવે છે ભાઈ બહેનો, ગુરુ મહિમા મને તમને એ સમજાવે છે કે કરુણા સાગરના શ્રી ચરણોમાં જો આપણું મન લાગી ગયું, સદગુરુના શ્રી ચરણોમાં જો આપણું મન લાગી ગયું, તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. પછી તો આપણું એ ગાડું એ ચલાવશે. સદગુરુ સંત ચરણ ચીત રાચે, સદગુરુ સંત ચરણ ચીત રાચે, ધન્ય ધન્ય સો હરિ જન મમ સાચે, ધન્ય ધન્ય ચરણ ચીત રાચે, સદગુરુ સંત ચરણ ચીત રાચે, ધન્ય ધન્ય સો હરિ જન મમ સાચે, ધન્ય ધન્ય. અંતરનો જો પ્રેમ હોય, વિશુદ્ધ ભાવ હોય, સાગર ચોક્કસે ભાવ પૂરો કરે જ. હૃદયથી જો પ્રેમ કરીએ ના ભાઈ બહેનો, એકવાર એને પુકારી તો જોજો. હૃદયથી જો વિશુદ્ધ ભાવથી જો એને પુકારશો ના, તો એ કરુણા સાગર ચોક્કસ આજ પણ મારા અને તમારા અંતરના ભાવને સાંભળે છે, આજ પણ સાંભળે છે. બાલકુવેર, ગુરુગાદી સારસાપુરી, અને એમાં જે આપણા તો જે ચાર તીર્થ છે ને, ચાર ધામ આપણા. પહેલું ધામ પ્રગટ ભૂમિ બાલકુવેર, બીજું ધામ અમરદાડમ, ત્યારબાદ સમાધિ મંદિર, અને મોક્ષદાયિની સારસાપુરી. એટલે તું ગાઉં ને, હવે જાઉં નથી બીજા ધામમાં, ચાર તીર્થ ગરવી ગુજરાતમાં. ગરવી ગુજરાતના ચાર તીર્થ છે. ઘણા આવે ને તો આપણે પૂછીએ કે તો તમે ક્યાં જઈને આવ્યા, ગુરુજી પૂછે ક્યાં જઈને આવ્યા, બોલે આ છેલ્લું ધામ કરવા માટે આવ્યા છીએ. અમરદાડમજી આવ્યા, આ બાજુ બાલકુવેર અમદાવાદથી આવતા હતા, બાલકુવેરજી આવ્યા, સીધા અમરદાડમ ગયા, ત્યાંથી આવ્યા એટલે સમાધિ મંદિર, અને છેલ્લે ગુરુગાદીમાં આવીને દર્શન કરવા આવ્યા છીએ. ચાર ધામ, દરેક પ્રકારની મનોકામના પૂરી કરે. આજ પણ બાળક ન હોય તો બાલકુવેરના દર્શન કરો, મારા બાલકુવેર ની કૃપાથી ઘરની અંદર પગલીનો પાડનાર આપી દેશે.
એટલું જ નહીં, નાનું બાળક જો હોય, બીમાર રહેતું હોય, જૈન તમે ત્યાં એને હૃદયથી પ્રાર્થના કરો ના તો બાલકુવે રાજ પણ એ પ્રાર્થના સાંભળે છે, આજ પણ પ્રાર્થના સાંભળે છે. હું તો બીમાર થઈ ગઈ ને તો ગુરુજી મને 4 મહિના સુધી અમર અહીંયા બાલકુવેર જ લઈ આવેલા. બાલકુવેર જ, બીજી વાત છોડો, સવાર સાંજનું દર્શન એને એ ઉપર ને આપણે નીચે એના આશીર્વાદ સતત મળતા રહ્યા, સતત મળતા રહ્યા. ને એટલું જ નહીં, ગુરુજીએ બનાવેલું બાલકુવેર અષ્ટક, અને હું બહુ ભાગ્યશાળી છું ભાઈ બહેનો. ભાગ્યશાળી એટલા માટે છું, ગુરુજીની દીકરી છું એટલે ભાગ્યશાળી છું. બધાને એટલા માટે પ્રેમ હતો અને ત્યારે હજારોની સંખ્યામાં લોકોએ બાલકુવેર અષ્ટકના પાઠ કર્યા હતા. માટે આજ હું તમારા બધાની સામે બેઠી છું. હજારોની સંખ્યામાં બાલકુવેર અષ્ટકના પાઠ લોકોએ ઘર ઘરની અંદર પોતપોતાના, હજુ હાલમાં ઘણા ઘણા લોકો કરે છે. દીદીને કાંઈ ન થવું જોઈએ. આજ પણ એ પ્રાર્થના સાંભળે છે. અંતરથી પ્રાર્થના કરો. બાળક ન હોય તો બાલકુવેરનું ધામ, ત્યારબાદ બાળક છે, બરાબર સાજુનું રૂ છે, બધું બરાબર છે, ભણ્યું છે, સારી ડિગ્રી છે, પણ નોકરી ધંધો નથી, અને એમાંય અત્યારે તો અમેરિકા જ, બધાના છોકરા અમેરિકા, અમારું હજુ અહીંયા આણંદમાં જ પડ્યું છે. તો એના માટે જાઓ અમરદાડમ ધામ, વૈભવ આપશે, સુખ આપશે, વિદેશ ગમન યોગ બને, વૈભવ તેનો ભવ્ય છે. ત્યારબાદ એ પણ છે, પણ બોલે હવે એ તો બધું થઈ ગયું, નોકરી તો મળી ગઈ, પણ છોકરીનું ઠેકાણું પડતું નથી, અને પડી ગયું છે તો વળી પાછું શું કરીએ, તકે એવું લાગતું નથી. કારણ કે અત્યારે તો મોટામાં મોટો પ્રશ્ન જ આ છે, મોટામાં મોટો પ્રશ્ન આ લગ્ન થઈ જવા એ સહેલી વાત છે, પણ પછી ટકી જવું ને, 20-20 વર્ષે લોકો છૂટાછેડા લે છે. લે ખબર નહીં, ઘણા લોકો મને પૂછે, દીદી તમને આટલી નાની ઉંમરમાં વૈરાગ્ય કેમ આવી ગયો, આ તમારા બધાનું જોઈ જોઈને ભેગા થવું ને વળી છૂટું પડવું, એના કરતા આપણે જે છે એ બરાબર છે. અમારે તો એ પરમ ગુરુ સાથે હવે પ્રીત લાગે, પરમ ગુરુ સાથે હવે પ્રીત લાગે, મારા ભીતરની ભ્રમણા સર્વે ભાંગી, 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 પરમ ગુરુ સાથે હવે પ્રીત લાગે, પરમ ગુરુ સાથે હવે પ્રીત લાગે, હે પરમ ગુરુ સાથે હવે પ્રીત લાગે, પરમ ગુરુ સાથે હવે પ્રીત લાગે, મારા ભીતરની ભ્રમણા સર્વે ભાંગી, મારા ભીતરની ભ્રમણા સર્વે, એની સાથમાં જો પ્રીત થઈ ગઈ પછી બધી ભ્રમણા ભાંગીને મૂકો થઈ જાય. ઘણા લોકો મને એમ કહે, દીદી તમને અમારા જેવું કાંઈ મન ન થાય, અમે લાલ લીલા પીળા આવા બધા કપડાં પહેરીએ, તમે રોજ આના આજ બોલે આના આજ, અને છતાંય આનંદ કરીએ છીએ. અમે તો સાધુ છીએ, મેં કહ્યું ને એમાં એક ફાયદો, બે જોડી લઈને ગયા તો બધાને એમ લાગે રોજ નવા રોજ નવા રોજ નવા. એક વાર જેને શાશ્વત સુખ તરફ જેની ગતિ થઈ ગઈ, પછી એને નાશવંત સુખમાં એની રુચિ ક્યાંય ન રહે. ભાઈ બહેનો એક વાર આવીને જુઓ તો ખબર પડે, શું ખાધું, શું પીધું, કેવી રીતે શું જીવ્યા, બસ એક એક શ્વાસ એના સ્મરણમાં વીતે એનું જ અમે ધ્યાન રાખીએ, એક એક સેકન્ડ એના માટે વીતે એનું અમે ધ્યાન રાખીએ. સારંગ અમારા માટે પછી બીજું અમે અમારા માટે બીજું વિચારવાનું જ ન હોય. જેને આપણે આપણું જીવન સોંપી દીધું પછી તો એ આપણા માટે વિચારે, આપણે એના માટે વિચારવાનું ન હોય, આપણે આપણા માટે વિચારવાનું ન હોય. અને હું તો મારી વાત કરું ને ભાઈ બહેનો, તો મેં તો ઓઢી કૈવલ નામ ચુંદલડી, મેં તો ઓઢી કૈવલ નામ ચુંદલડી, મેં તો ઓઢી કૈવલ નામ
એમાં ટાક્યા કૈવલ ના નામ જો, એમાં ટાક્યા કૈવલ ના નામ જો, ઓઢી કૈવલ નામ જો દલડી મેં તોડી, મારે ઇંગલા સાસુ પિંગલા નડંદ મળી, સુક્ષ્મણાએ કરાવ્યા સગપણ જો, સુક્ષ્મણાએ કરાવ્યા સગપણ જો, ઓઢી કૈવલ નામ ચુંદલડી મેં તોડી, કૈવલ નામ જળહળ જ્યોતિ પ્રકાશ જો, હે ત્યાં તો જળહળ જ્યોતિ પ્રકાશ જો, ઓઢી કૈવલ નામ ચુંદલડી મેં તોડી, કૈવલ નામ ચુંદલડી, ઓહંગ સોહંગ સાહેલી સાથ માર લોલ, ઓહંગ સોહંગ સાહેલી સતત શ્વાસ માર લોલ, ઓહંગ સોહંગ સાહેલી સાથ માર લોલ, ઓહંગ સોહંગ સાહેલી સાથ માર લોલ, મને દેખાડ્યું નિજ પતિ ધામ જો, હે મને દેખાડ્યું નિજ પતિ ધામ જો, ઓઢી કૈવલ નામ ચુંદલડી મેં તોડી, કૈવલ નામ ચુંદલડી, મારા ઉનમાં આનંદ ઉભરાય છે રે લોલ, મારા ઉનમાં આનંદ ઉભરાય છે રે લોલ, હે મને મળ્યા કૈવલ કીર્તાર જો, મને મળ્યા કૈવલ કીર્તાર જો, મને મળ્યા કૈવલ કીર્તાર જો, હે મને મળ્યા કૈવલ કીર્તાર જો, ઓઢી કૈવલ નામ ચુંદલડી મેં તોડી, સત સંબંધો ખબર નહીં ક્યારે તૂટી જશે ભાઈ બહેનો, પણ મીરા એમ કહે ને, એવા વરને વરી હું શું કરું, જે આજ જીવે ને કાલ મરી જાય, હું તો વરું મારા પ્રભુને, એક મારું ચુગલું અમર બની જાય, મારું ચુગલું અમર બની જાય, જય હો. ઓઢી કૈવલ નામ ચુંદલડી મેં તોડી, કૈવલ નામ ચુંદલડી, મેં તોડી કૈવલ નામ ચુંદલડી, હે
સફળ ગુરુ રાજજો, મારો જન્મ સફળ ગુરુ રાજજો, હે મારો જન્મ સફળ ગુરુ રાજજો, હે મારો જન્મ સફળ ગુરુ રાજજો. ઓઢી કૈવલ નામ ઘણી ખમ્મા અવિચલ ગુરુ દેવને, હે જેને આપ્યો અમર લક્ષ જાપજો, જેને આપ્યો અમર લક્ષ જાપજો, કૈવલ નામ ચૂંદલડી, મે તો કૈવલ નામ ચૂંદલડી. દરેક અંશનો સાચો પતિ એ અંશી સર્જનહાર છે, એના નામની ચૂંદડી જેને ઓઢી લીધી, એનું નામ જેને વહાલું લાગે, બસ કરુણા સાગર એના દરેક મનોરથ પૂરા કરે, એના જીવનમાં ક્યારેય દુઃખ આવવા ન દે, દુઃખની પરછાઈ આવવા ન દે. બાલ ગીતા અખંડ સુખ સાંપડ્યું રે લોલ, બાલ ગીતા અખંડ સુખ સાંપડ્યું રે લોલ, મારો જન્મ સફળ ગુરુ રાયજો, હે મારો જન્મ સફળ ગુરુ રાયજો. ઓઢી કૈવલ નામ ચૂંદલડી, આ જીવન રૂપી યાત્રામાં ક્યાંક જો સદગુરુ મળી જાય ના ભાઈ બહેનો, તો જીવન હળવું ફૂલ બની જાય. તમે જો કોઈના સાથમાં આપણે યાત્રા કરતા હોઈએ, અરે ખાલી અહીંયાથી આપણે અમદાવાદ જવું હોય ને, તો એ રસ્તામાં કોઈ જો સારું માણસ આપણને મળે ને, તો આપણને થાક ન લાગે, નહીં તો થાક લાગી જાય. આપણે કંઈક બીજું કહીએ, એ કંઈક બીજું બોલે, એ કંઈક બીજું સાંભળે, એ કંઈક બીજું સમજે, લડાઈ થઈ જાય, ઝઘડો થઈ જાય. અને કદાચ કોઈક એવો જેવું માણસ આપણને મળી ગયો હોય, સદગુણી હોય, સંસ્કારી હોય, આનંદથી ભલે ને છેક અમેરિકા જવાનું હોય, તો હળવા ફૂલ લાગે, થાક ન લાગે. જીવન રૂપી આ યાત્રામાં કોઈક સદગુરુ મળી જાય, કોઈ પરમ ગુરુ જેવા મહાપુરુષ જો મળી જાય, તો જીવન રૂપી યાત્રા હળવી ફૂલ બની જાય, હળવી ફૂલ બની જાય. સાચો સદગુરુ મળી જાય આપણને, જો આ યાત્રા કરાવે ના, અને યાત્રા કોણ કરાવી શકે, જેણે જોયું હોય ને એ યાત્રા કરાવી શકે, એમ જેણે કૈવલધામનો પરિચય કરાવ્યો હોય ને, એવા પરમગુરુ આપણને ત્યાં સુધી લઈ જાય, બીજાની તાકાત નથી એ આપણને ત્યાં સુધી લઈ જાય. બાલ ગીતા અખંડ સુખ સાંપડ્યું રે લોલ, બાલ ગીતા અખંડ સુખ સાંપડ્યું રે, મારો જન્મ સફળ ગુરુ રાયજો, હે મારો જન્મ સફળ ગુરુ રાયજો, હે મારો, હે મારો, હે મારો, મારો જન્મ સફળ ગુરુ રાયજો, હે મારો જન્મ સફળ ગુરુ રાયજો. ઓઢી કૈવલ નામ ચૂંદલડી, મેં તો ઓઢી કૈવલ નામ ચૂંદલડી. આ ચૂંદડી એવી છે, ક્યારેય ફાટે નહીં, તૂટે નહીં, થીગડું લગાડવું પડે નહીં, દરજી પાસે જવું પડે નહીં, એનું મેચિંગ ઓલરેડી હોય, મેચિંગ કરાવવા જેવું ન પડે. આ ચૂંદડી જે પહેરે ના, એને સદગુરુનું મેચિંગ મળી જાય, પછી એને બીજું કશું કઈ કરવું જ ન પડે. સંગ કોનો થાય છે એ બહુ મહત્વની વસ્તુ છે. જીવન યાત્રામાં સંગ સાચા સદગુરુનો થઈ જાય, બસ વાત ખતમ થઈ ગઈ. સદગુરુનો સંગ જો મળી ગયો. છેલ્લે નાનકડી વાત કરીને હું મારી વાણીને વિરામ આપવા જઈ રહી છું. સંગ કોનો થાય એ બહુ મહત્વનું છે ભાઈ બહેનો. પાણીનું એક ટીપું અત્તરમાં પડે તો એને સુગંધ મળે,
પાણીનું એક ટીપું અત્રમાં પડે તો એને સુગંધ મળે, એ જ પાણીનું ટીપું જો ગટરમાં પડે તો એને દુર્ગંધ સિવાય બીજું કઈ ન મળે. જીવનમાં સંગ કોનો થાય છે એ બહુ મહત્વનું છે. સંગ તું કરો તો તમે એ વાનર નીકળજો પાનબાઈ, એ જીવ તારે ભવ પાર. કોઈ શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, એ જેના બદલે નહીં વર્ત માન. નિર્મળ મનનો માણસ જો આપણને મળે ના ભાઈ બહેનો, નિર્મળ મનનો કોઈ સંત મળી જાય, કોઈ સદગુરુ મળી જાય, પછી વાત ખતમ થઈ ગઈ. પછી યાત્રા આપણને મૂંઝવણવાળી ના લાગે, એ યાત્રા આપણા માટે બિલકુલ હળવી ફૂલ બની જાય, બિલકુલ હળવી ફૂલ બની જાય. તો આપણને એવા પરમગુરુનું સાનિધ્ય મળ્યું છે, એવા પરમગુરુનો સંગ થયો છે, એવા પરમગુરુ સ્વરૂપ સાક્ષાત પૂજ્યપાદ ગુરુજીનો સંગ મળ્યો છે. સાચું કહું ને ભાઈ બહેનો, તો આપણે તો ક્યાં પરમગુરુને આ નજરે જોયા છે, આપણા ક્યાં એવા પુણ્ય છે આ નજરે આપણે પરમગુરુની હયાતીમાં આપણે એના દર્શન નથી કરી શક્યા. પણ પૂજ્યપાદ ગુરુજી, પરમગુરુ સ્વરૂપ સાક્ષાત પૂજ્યપાદ ગુરુજી બિરાજે છે ને એનું દર્શન કરીને આ આંખો ધન્ય બની છે. ત્યારે ગુરુ મહિમા મહાપારાયણ પૂજ્યપાદ ગુરુજીની સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપલક્ષની અંદર આયોજિત આપણી આ કથા, એટલે આજે બીજા દિવસની કથાને હું અહીંયા વિરામ આપી રહી છું. આવતીકાલે બરાબર 8:30 વાગે ફરી પાછા મળીશું. આજે સૌને સતકૈવલ કાલે વહેલાવજો, આજે સૌને સતકૈવલ કાલે વહેલાવજો, આજે સૌને સતકૈવલ કાલે વહેલાવજો, આજે સૌને સતકૈવલ કાલે વહેલાવજો. કાલ પાછા બધા ભેગા થઈશું, અહીંયા કથાને વિરામ આપી રહી છું. 2 મિનિટ માટે કૈવલ નામ કીર્તન કરીએ ત્યાં સુધી આરતીના જે યજમાનો જે કંઈ સ્વાગત કરવા આવ્યા હતા એ જ લોકો તૈયારી રહે, ત્યારબાદ જે કંઈ એડીભાઈ જાહેરાત કરશે એ પ્રમાણે આપણે એને ફોલો કરીશું. કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ કૈવલ બોલ, કૈવલ બોલ, પ્યારે કૈવલ કૈવલ બોલ, બજ મન પ્યારે કૈવલ કૈવલ બોલ, બજ મન પ્યારે કૈવલ કૈવલ બોલ, બજ મન પ્યારે કૈવલ કૈવલ બોલ, કૈવલ બોલ, કૈવલ બોલ, 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 કૈવલ કૈવલ બોલ, બજ મન પ્યારે કરુણા તરણ તિલોક ના
कथा सत्संग पूर्णावर्ती समय का सत्केवल साहेब।